અંબાજીમાં ચુંદડીવાળા માતાજીને ભ્રમલીન થયાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ચુંદડીવાળા માતાજીના ભક્તોએ 1008 ભગવાનનો બૂટ અને અન્નકૂટ ધરાવી ચુંદડીવાળા માતાજીની પૂજા કરી હતી જેમાં તેમના ભક્તોએ ચુંદડીવાળા માતાજીના ગામમાં હોમ હવન અને પૂજા અર્ચના કરી હતી જે દરમિયાન ભક્તિ રસભર્યો માહોલ સર્જાયો હતો જો એ ચુંદડીવાળા માતાજી પ્રત્યે લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને આજે પણ સમગ્ર રાજ્યભરમાં તેમના ભક્તો છે તિથિ મુજબ એક વર્ષ પૂરું થયું આજે ચોથ અને આજે બે દિવસથી એમ કે એમના માટેની એક સહસ્ત્ર અર્ચન પૂજા જે કોરોના દરમિયાન ઘણા બધા સેવકો અહીં નહોતા આવી શક્યા અને જ્યારે એમને બ્રહ્મલીન થયા ત્યારે સમાધિરૂપે જ્યારે મૂક્યા ત્યારે 30-40થી વધુ લોકો હાજર નહોતા રહ્યા પણ આની અંદર જ્યારે થોડી છૂટ આપવામાં આવેલી તો બે દિવસનો પ્રોગ્રામ એટલે જ રાખેલો કે કોરોનાની અંદર લોકો સંક્રમિત ના થાય અને લોકો પૂજામાં ભાગ લઈ શકે એના માટે બે દિવસનો પ્રોગ્રામ રાખેલો જુદી જુદી પ્રકારની વસ્તુઓ કોઈ મીઠાઈ લઈને આવ્યું કોઈ લવિંગ લઈને આવ્યું કોઈ ઇલાયચી લઈને આવ્યું કોઈ બોર લઈને આવ્યું અને કોઈ કેરી લઈને પણ આવ્યું અલગ અલગ જાતની વસ્તુઓ 1008 વસ્તુઓ 3 પ્રકારના શ્લોક દ્વારા બ્રાહ્મણે વિધિવત એની અર્ચના કરાવી એટલે સહસ્ત્ર અર્ચનની વિધિ બે દિવસ ચાલી અને માતાજીના આશીર્વાદ બધાએ લીધેલા છે અને માતાજીના આજે એક વર્ષ થયા છે માતાજી નથી એવું લાગતું જ નહીં માતાજી હાજરા હાજર જ છે અને આજે બી ઘણા ભક્તોને આવવું છે પરંતુ જે રીતની અત્યારે જે સરકારે જે ગાઈડલાઇન બહાર પાડી છે એ મુજબ ધ્યાનમાં રાખી અને સંયમ રાખી અને ભક્તિ કરવી છે.